હેલો મિત્રો, એકવાર ફરી આવી ગયો છું નવા વ્લોગ સાથે. તો આજે આવી ગયો છું વાડીના અખાડા તરફ. તો મિત્રો, તમારે વાડીના તરફ મહાદેવના દર્શન કરવા આવવું હોય તો ઊંઝાથી ફક્ત 12 કિલોમીટર દૂર જ છે, તો તમે ત્યાંથી પણ આવી શકો છો. અને મિત્રો, તમારે વિસનગર તરફથી આવવાનું થાય તો ફક્ત 14 કિલોમીટરની દૂરી પર આવી જાય છે તરફ ગામ, તો ત્યાંથી પણ તમે આવી શકો છો. અમે વાડીના સંદેશના દરવાજે પહોંચી ગયા છીએ, તો હવે અંદરની બાજુ દર્શન કરવા જઈશું. ચાલો. અંદર જતા જ આવે છે હનુમાન દાદા નું મંદિર, ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. ચાલો. તો મિત્રો, તમે વાળીનાથ ભગવાનની મૂર્તિના દર્શન કરશો તો તમને એમ લાગશે કે સ્વયં મહાદેવ બિરાજમાન છે. તો મિત્રો, તમે વાળીનાથ ભગવાનના મંદિરની ઘુમ્મટની બાજુ જોશો તો તમને ભગવાનના અલગ અલગ અવતારના સુંદર ચિત્રોના પણ દર્શન થશે. તો મિત્રો, મંદિરની પાછળની બાજુ શ્રી વાણીનાથ આદ્ય સ્થાપક શ્રી વિરમગીરી મહારાજના ચિત્રના પણ દર્શન થશે તમને.
તો હવે અમે જઈશું ગૌશાળા છે તે બાજુ, ગૌશાળા અને અશ્વશાળા છે તે બાજુ, ગૌ માતાના પણ દર્શન કરાવી દઈએ તમને. વાળીનાથ ભગવાન દર્શન તમે કરી જ લીધા છે, ચાલો વાળીનાથ આવવાનું થાય તો ગાય માતાનું ગૌશાળા છે તે બાજુ આવવાનું ભૂલતા નહીં. અહીંયા ગાય માતા માટે સુંદર વ્યવસ્થા કરેલી છે જે તમે વિડીયોમાં જોયું. મિત્રો અહીંયાની અશ્વશાળા પણ સુંદર છે, ત્યાં પણ તમે આવી શકો છો વાળીનાથ મહારાજના દર્શન કરીને. તો ચાલો એ પણ બતાવી દઈએ તમને. તો બંને બાજુ અશ્વશાળા આવેલી છે, સામેની બાજુ ત્યાં આપણે ગયા હતા અને પાછળની બાજુ પણ છે અશ્વશાળા. તો ચાલો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ઊંઝાથી વિસનગર તરફ જવાનું થાય તો તરફ ગામના વાળીનાથ મહાદેવના દર્શન કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વ્લોગ સાથે, ત્યાર સુધી બાય, હર હર મહાદેવ.